SANDHAN, All Gujarat Integrated Classroom. Satellite na madhyam thi jodti kadi, etle SANDHAN. Namaskar vidyarthi mitro. BISAG ni dwara chalti SANDHAN vyakhyan malama apnu swagat chhe. અને સેમિસ્ટર સિસ્ટમમાં આજે બીજું સેમિસ્ટર હવે પૂરું થવા આવ્યું છે ત્યારે BISAGમાં પણ સંધાન વ્યાખ્યાન માળા અંતર્ગત આ છેલ્લું લેક્ચર છે, લાસ્ટ લેક્ચર છે, જેમાં હું ને મારા સાથી મિત્રો ડૉક્ટર કિશોર ચાવડા અને આરતી મહેતા, કિશોર ચાવડા માણસા સાયન્સ કોલેજ અને આરતી મહેતા આરજીસા સાયન્સ કોલેજ, આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આજે અમે તમને ખૂબ જ અગત્યની એવી મકાઈના જીવનચક્ર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. લાઈફ હિસ્ટ્રી ઓફ મેઇઝ એન્ડ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન યોર સિલેબસ એન્ડ ઇટ ઇઝ એ વન કાઇન્ડ ઓફ એન્જિયસ ફોર્મ એન્ડ યુ વિલ ફાઇન્ડ ધ લાઈફ હિસ્ટ્રી વિધિન ધ લેક્ચર એન્ડ ઇટ ઇઝ નાઇસ ટુ ગીવ યુ ધ ઇન્ટ્રોડક્શન એન્ડ ઓલ ધીસ થિંગ ફોર ધ ધીસ લેક્ચર. નાવ આઈ રિક્વેસ્ટ ડૉક્ટર કે એમ ચાવડા ટુ સ્ટાર્ટ ધ લાઈફ હિસ્ટ્રી. પ્લીઝ ડૉક્ટર કે એમ ચાવડા. આભાર આપનો પરેશભાઈ. વિદ્યાર્થી મિત્રો, આજનું જે આપણું લેક્ચર છે એ મકાઈના જીવનચક્ર ઉપર આધારિત છે. મકાઈનું જીવન વૃત્તાંત આખે આખું આની અંદર આપણે સમાવેશ કરેલો છે અને એ જીવન વૃત્તાંત આપના સિલેબસ અંતર્ગત ખૂબ જ અગત્યનો ટૉપિક હોવાથી સમાવિષ્ટ કરવામાં આવેલો છે. તો અહીંયા મકાઈ વિશે તો મોટાભાગના મિત્રો જાણતા હોય છે અને કેટલાક ખેડૂત પુત્રો જે અભ્યાસ કરે છે એમને તો નજીકથી એમનો પરિચય છે, જ્યારે બીજા મિત્રો જેમને ખ્યાલ નથી હોતો એમના માટે કેટલાક ફોટોગ્રાફ્સ દ્વારા, આકૃતિઓ દ્વારા અને કેટલાક જીવંત નમૂનાઓ દ્વારા અમે તમને મકાઈ અને એના વિશેની માહિતી પૂરી પાડવા માટે અત્રે પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરીશું. મને લાગે છે કે સરસ રીતે આ લેક્ચર તમને સમજાશે અને સરસ નમૂનાઓ દ્વારા એનું નિરૂપણ તમને કરીશું. હવે આપણે સ્લાઇડમાં ફોટોગ્રાફ દ્વારા મકાઈનું જે ખેતર છે, ખેતીવાડીની અંદર ખાસ કરીને મકાઈનો ઉપયોગ કરવામાં આવે છે અને આપણે ખેતી પ્રધાન દેશ છે જેમાં મકાઈનું ઉત્પાદન ગ્રેન્સ તરીકે કરવામાં આવતું હોય છે. તો સ્લાઇડની અંદર એના ફોટોગ્રાફ્સ છે. તો સૌપ્રથમ આપણે જે સ્લાઇડ જોઈએ એ સ્લાઇડમાં મકાઈનું એક ખેતર તમને દર્શાવવામાં આવેલું છે, જેમાં લેફ્ટ સાઈડનો જે ફોટોગ્રાફ છે ડાબી બાજુનો એ મકાઈનું ખેતર છે અને ખેતરની અંદર ઉગાડેલી મકાઈ છે. આ સમગ્ર પ્લાન્ટ જે છે એ ગ્રીન પ્લાન્ટ છે અને આખું ગ્રીન ફિલ્ડ જે છે એ ગ્રીન ફિલ્ડ આપણને દેખાય છે. અને બાજુમાં એક ફોટોગ્રાફ સિંગલ પ્લાન્ટનો છે, એ હોલ પ્લાન્ટ આખે આખો પ્લાન્ટ મૂળ પ્રકાંડ અને પર્ણથી માંડી અને એના પુષ્પવિન્યાસ સાથેનો જે છે એમાં સૌથી ઉપર જે નામ નિર્દેશનમાં તમને બતાવ્યું છે નર પુષ્પવિન્યાસ જેને ટેસલ કહેવાય, ત્યારબાદ માદા પુષ્પવિન્યાસ નીચેની તરફ આવેલો હોય જેને ઇયર અથવા તો મકાઈના દોરડા તરીકે ઓળખવામાં આવે છે. મકાઈના પર્ણો જે છે એ પર્ણો લીલા રંગના હોય બંને બાજુએ આપણને દેખાય છે. ગાંઠ અને આંતરગાંઠ ધરાવતું જે પ્રકાંડ હોય એમાં ગાંઠનો ભાગ લાંબો હોય એ દેખાય અને સ્ટોક તરીકે ઓળખાતો દંડનો ભાગ છે જે સૌથી નીચેની તરફ આવેલો હોય. આમ સમગ્ર પ્લાન્ટ જે છે એ સમગ્ર પ્લાન્ટ આખે આખો એ મૂળ પ્રકાંડ પર્ણ પુષ્પ ફળ અને બીજ ધરાવતો પ્લાન્ટ છે અને એનું વર્ગીકરણ મકાઈ ક્યાં આવે છે અથવા તો ક્યાં સ્થાન પામે છે એનું વર્ગીકરણ મિત્રો જોઈએ તો ક્લાસિફિકેશનમાં સર્વપ્રથમ વાત કરીએ તો કિંગડમ છે એ પ્લાન્ટીની અંદર મકાઈને મૂકવામાં આવેલી છે. એનું સબ કિંગડમ છે એ ફેન્ડ્રોગેમસ છે, એટલે સપુષ્પી વનસ્પતિની અંદર આપણે એને સમાવિષ્ટ કરી શકીએ. એનો ડિવિઝન એન્જિયોસ્પર્મ છે, એટલે કે એને આવૃત બીજધારી એની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. એનો ક્લાસ એટલે વર્ગ જે છે એ મોનોકોટિલિડોન એટલે કે એક દળી વનસ્પતિની અંદર એનો સમાવેશ થાય. ત્યારબાદ વર્ગીકરણમાં આગળ વધીએ તો એની જે સિરીઝ છે શ્રેણી એને ગ્લુમી ફ્લોરી કહેવામાં આવે છે, ગ્લુમ્સ આવેલા છે માટે. એની ફેમિલી પોએસી છે, આમ જૂનું નામ તો આ કુળનું ગ્રામીની છે પણ નવું નામ એ પછી પોએસી કરવામાં આવેલું છે. બંને નામ એના વેલિડ જ છે, પોએસી અને ગ્રામીની કોઈ પણ લખી શકાય. અને આની જીનસ જીયા અને સ્પીસીસ મેઝ તરીકે ઓળખાય, એટલે મકાઈનું જે વૈજ્ઞાનિક નામ છે એ જીયા મેઝ થશે. હવે આપણે એની આગળ વિગતવાર વાત કરીએ તો મકાઈ ક્યાં જોવા મળે છે, ખાસ કરીને આખા ભારતની અંદર એને કલ્ટિવેટ કરવામાં આવે છે, ખેતીવાડીની અંદર મકાઈને ઉછેર કરવામાં આવે છે અને એની ખેતી કરવામાં આવે છે, ખાસ કરીને એનો ગ્રેઇન તરીકે કે ખોરાક તરીકે ઉપયોગ થાય છે એટલે એની ખેતીવાડીમાં વધારે મહત્ત્વ વધી જાય છે.
એનું સામાન્ય નામ આપણે જોઈએ તો એને કોર્ન તરીકે ઓળખવામાં આવે છે. મકાઈનો ડોડો છે એ પણ ઉપયોગમાં લેવાય છે ખાવા માટે, અને એ જ રીતે મકાઈ પરિપક્વ થયા પછી પણ એમાંથી આપણને ફૂડ ગ્રેન્સ મળે છે. મકાઈના રોટલાઓ વગેરે બનાવવામાં આવતા હોય છે ગામડાઓની અંદર, ગ્રામ્ય વિસ્તારમાં, તો ખેતીવાડીમાં એનું મહત્ત્વ ખૂબ જ આગવું થઈ જાય છે. મકાઈના જીવન વૃત્તાંતમાં મિત્રો મુખ્ય બે અવસ્થાઓ જોવા મળે છે. એક અવસ્થા છે એને બીજાણુજનક અવસ્થા એટલે કે સ્પોરોફાઇટિક ફેઝ કહેવામાં આવે છે, જે ખાસ કરીને ટ્વાઇસ એન એટલે કે રંગસૂત્રની દ્રષ્ટિએ દ્વિકીય પ્રકારનું એનું બંધારણ ધરાવે છે અને એ ડોમિનન્ટ છે, પ્રભાવી છે, પોતાની રીતે ખોરાક બનાવે છે, પ્રકાશ સંશ્લેષણ કરે છે અને જીવનચક્ર કે જીવનકાળ દરમિયાન લાંબો સમય સુધી એ જોવા મળતી હોય છે, એટલા માટે ડોમિનન્ટ કહી શકાય. બીજી જે અવસ્થા છે, બીજો ફેઝ છે, એને ગેમેટોફાઇટિક ફેઝ કહેવામાં આવે છે, જેને જન્યુજનક અવસ્થા કહેવાય, અને એ એન પ્રકારની છે રંગસૂત્રોની દ્રષ્ટિએ, એટલે કે એમાં જે રંગસૂત્રો આવેલા છે એકકીય પ્રકારના હોય છે અને એ ડિપેન્ડન્ટ છે, એટલે કે એ બીજાણુજનક અવસ્થા ઉપર આધારિત છે અને એમાંથી પોષણ મેળવી વિકાસ પામી અને એ ડેવલપ કરે છે. હવે ખાસ આગળ આપણે આખા પ્લાન્ટની વિગતવાર વાત કરીએ. મકાઈનો જે છોડ છે એ મકાઈનો છોડ મૂળ પ્રકાંડ અને પર્ણો ધરાવતો હોય, એમાં છોડ જે છે એ સ્પોરોફાઇટિક ફેઝ તરીકે ઓળખાય છે, બીજાણુજનક અવસ્થા તરીકે ઓળખાય છે, અને મકાઈના છોડમાં ખાસ કરીને મૂળ પ્રકાંડ પર્ણો જેવી રચનાઓ આવેલી હોય છે એ તમને હું એક પછી એક જણાવું. એ પહેલાં કહી દઉં કે મકાઈનું જે કુળ છે એમાં લગભગ 450 પ્રજાતિઓ છે અને 4,500 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવે છે. આ મકાઈના છોડને જો આપણે માપીએ તો ઊંચાઈમાં લગભગ 10 ફૂટ જેટલી એની હાઇટ ધરાવે છે, એની ઊંચાઈ છે, મૂળ પ્રકાંડ અને પર્ણ ધરાવે છે, અને એના જે ફ્લાવર જે પુષ્પો છે એ બધા અનએટ્રેક્ટિવ છે, એટલે કે એમાં કોઈ રંગીન પુષ્પવિન્યાસ જોવા મળતો નથી. આપ અહીંયા જોઈ શકો છો કે સૌથી ઉપરના ભાગને ટેસલ કહેવામાં આવે છે, જે સ્પાઇકલેટ દ્વારા બને છે, એ પુષ્પવિન્યાસ છે, નર પુષ્પવિન્યાસ. લીફ બે બ્લેડનો જે ભાગ છે એ આખો પર્ણનો ભાગ છે, લાંબુ પટ્ટાકાર પર્ણ છે. લીફ શીટ જેને કહેવામાં આવે, પર્ણતલ અહીંયા જોવા મળે છે. અહીંયા મકાઈનો ઈયર છે અથવા મકાઈનો ડોડો છે એ જોવા મળે છે, અને આ સિલ્કી ભાગ જોવા મળે. નોડ અને ઇન્ટરનોડ આપણને એકાંતરિક રીતે આવેલી જોવા મળે છે, અને રૂટ સિસ્ટમ અને બ્રેસ રૂટ પણ અહીંયા આપણને જોવા મળે છે. ખાસ કરીને મકાઈનો જે પ્લાન્ટ છે, મકાઈના પ્લાન્ટની અંદર ફિમેલ ફ્લાવર અને મેલ ફ્લાવર, નર પુષ્પ અને માદા પુષ્પ બંને અલગ અલગ જગ્યાએ ઉત્પન્ન થાય છે, પરંતુ એક જ છોડની ઉપર ઉત્પન્ન થાય છે. ટોચ ઉપર નર પુષ્પવિન્યાસ ઉત્પન્ન થાય છે અને હંમેશા નીચેની તરફ માદા પુષ્પવિન્યાસ ઉત્પન્ન થાય છે, એટલે બંને એક જ છોડ ઉપર ઉત્પન્ન થતા હોવાથી આ વનસ્પતિને મોનોસિયસ પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે છે. એકસદની વનસ્પતિ છે જેમાં નર અને માદા બંને એક જ છોડ ઉપર ઉત્પન્ન થતા જોવા મળે છે. મિત્રો, રૂટ સિસ્ટમની હવે વાત કરીએ વિગતવાર, મૂળ પ્રકાંડ અને પર્ણમાં આપણે આગળ વધીએ. મૂળ તંત્રથી શરૂઆત કરીએ તો સામાન્ય રીતે મકાઈનું મૂળતંત્ર છે એડવેન્ટિશિયસ રૂટ સિસ્ટમ છે, જે મુખ્ય મૂળતંત્રમાંથી વિકાસ પામતું નથી, પરંતુ એના પાર્શ્વીય મૂળો જે છે એ પાર્શ્વીય મૂળો શાખિત બની અને વધુ શાખાઓ ઉત્પન્ન કરે છે, અને એના પરિણામ સ્વરૂપે ત્યાં મૂળતંત્ર જે છે ફાઇબ્રસ રૂટ સિસ્ટમ બનાવે છે, એટલે કે તંતુમય મૂળતંત્ર છે જે જમીનની ઉપરની સપાટી ઉપર આવેલું હોય છે, ઊંડે સુધી જઈ શકતું નથી. એટલે મકાઈને આધાર આપવામાં થોડે ઘણે અંશે એ નબળું પણ પુરવાર થતું હોય, પરંતુ તેમ છતાં ગુચ્છાદાર મૂળતંત્ર હોવાને લઈ અને એ જે મકાઈ છે એના પ્લાન્ટને ખૂબ સારી રીતે આસ્થાપિત કરી શકે છે. મૂળતંત્રના કાર્યો મિત્રો આપ જાણો છો પ્રમાણે, મૂળતંત્ર સ્થાપનનું કાર્ય કરે છે, વનસ્પતિને સ્થાપન કરે છે, પાણીનું શોષણ, કાર્બનિક ક્ષારોના શોષણ કરવાનું અને વહન કરવાનું કામ પણ કરતું જોવા મળે છે. આગળ બીજી આપણે એક મૂળતંત્રની રચના જોઈએ તો આ મૂળતંત્રને સ્ટીલ રૂટ કહેવામાં આવે છે, જેને અવલંબન મૂળ કહેવામાં આવે છે. મુખ્ય મૂળતંત્ર જે છે એ રૂટ સિસ્ટમ જમીનની અંદર હોય છે, પરંતુ જમીનના નજીક આવેલા તલભાગના જે પ્રકાંડ છે, તલભાગના પ્રકાંડની ગાંઠો ઉપરથી કેટલાક અસ્થાનિક હવાઈ મૂળો ઉત્પન્ન થાય છે, જે વાતાવરણમાંથી ઉત્પન્ન થતા હોય છે, અને આ હવાઈ મૂળો જમીનની તરફ ત્રાંસા લંબાય છે, અને ત્રાંસા લંબાય અને છેવટે જમીનની અંદર દાખલ થાય છે. જમીનની અંદર દાખલ થયા બાદ એ ફાઇબ્રસ રૂટ સિસ્ટમમાં પરિણમે છે અને તંતુ મૂળો ઉત્પન્ન કરી અને ઉપરથી ટેકા સ્વરૂપે વનસ્પતિને વધારાનો આધાર પૂરો પાડવા માટે આવા એડવેન્ટિશિયસ રૂટ જે છે એ ઉત્પન્ન થયેલા જોવા મળે છે, જેને અસ્થાનિક મૂળ અથવા તો અવલંબન મૂળ તરીકે ઓળખવામાં આવે છે, જે વનસ્પતિને પવનની સામે ટકી રહેવા માટે આધાર અને શક્તિ પૂરા પાડતા હોય છે. આવા પ્રકારના મૂળ હંમેશા જમીનની બહાર ઉત્પન્ન થઈ જમીનની નજીકની આ ગાંઠો ઉપરથી ઉત્પન્ન થઈને જમીનમાં દાખલ થતા હોય છે. ત્યારબાદ પર્ણની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, હવે પર્ણ પ્રકાંડની ઉપર
ગોઠવાયેલું જોવા મળે છે. સામાન્ય રીતે મકાઈનું જે પ્રકાંડ છે એ મકાઈનું પ્રકાંડ અશાખિત પ્રકારનું જોવા મળે છે અને નળાકાર પ્રકારનું પ્રકાંડ રંગે લીલું જોવા મળતું હોય છે. એ પ્રકાંડની ઉપર ઉત્પન્ન થતા પર્ણો જે છે એ પર્ણો ગાંઠ ઉપરથી ઉત્પન્ન થાય છે. પ્રત્યેક પર્ણ જે છે એ પ્રત્યેક પર્ણ ગાંઠની ઉપરથી ઉત્પન્ન થાય, પરંતુ સામસામે ઉત્પન્ન થતા હોવાથી અને એક એક ગાંઠ ઉપરથી એક એક પર્ણ ઉત્પન્ન થતું હોવાથી એકાંતરિક પ્રકારનો પર્ણવિન્યાસ જોવા મળે છે. આ પર્ણ આપણે અહીંયા ટેલિટોપ કેમેરામાં આપ બતાવીએ લાઈવ પર્ણ, તો પર્ણને જોઈ શકો છો કે પર્ણ છે એ પર્ણ લીલા રંગનું જોવા મળે છે અને એ લીલા રંગનું પર્ણ પટ્ટાકાર સ્વરૂપે જોવા મળે. આ પર્ણ એ ગાંઠ ઉપરથી ઉત્પન્ન થતા પર્ણો છે તે પટ્ટાકાર જોવા મળે અને ગાંઠની ફરતી બાજુએ આચ્છાદિત કરતો ભાગ છે એ પર્ણતલ કહેવામાં આવે છે. અહીંયા મિત્રો આપ જોઈ શકો છો પર્ણતલનો જે ભાગ છે એ નળાકાર બની અને ગાંઠ ઉપરથી ઉત્પન્ન થઈ અને પ્રકાંડની ફરતે આવરણ બનાવે છે અને નલિકા સ્વરૂપે એની ફરતી બાજુએ ઢાંકતું હોવાથી એને વેસ્ટર્નશીલ પર્ણતલ તરીકે ઓળખવામાં આવે. આ વેસ્ટર્નશીલ પર્ણતલની જે કિનારીઓ છે એ કિનારીઓ એકબીજાને આચ્છાદિત કરે છે પણ એકબીજાની સાથે જોડાતી નથી. એ વેસ્ટર્નશીલ પર્ણતલની સેજ ઉપરના ભાગે જીહ્વિકા જેવો પ્રવર્ધ આવેલા હોય છે, જે જીભ જેવો આકાર ધરાવતા હોવાથી તેને જીહ્વિકા કહેવામાં આવે. આ જીહ્વિકા પ્રકાંડના ભાગને ઢાંકે છે અને એની ખાંચમાં એવી રીતે ગોઠવાય છે કે જેથી કરીને પાણી કે કીટકો એની અંદર ધૂળ કચરો દાખલ થઈ શકતા નથી અને જે પ્રકાંડ છે એ પ્રકાંડનું કોહવાણ જે છે કોહવાણ અટકતું જોવા મળે છે. આવું લીલા રંગનું જે પર્ણ છે એ મુખ્યત્વે ત્રણ ભાગો ધરાવે છે. એક પર્ણતલનો ભાગ છે, પર્ણફલકનો ભાગ છે, પર્ણ કિનારી અને પર્ણાગ્ર જેવા ભાગો ધરાવે છે. તો મિત્રો અહીંયા આપણે જે પર્ણની વાત કરીએ છીએ એ પર્ણ સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે, જેમાં શિરાઓ એકબીજાને સમાંતર છે અને એ શિરાઓ આગળ જતાં એકબીજાની સાથે મળી અને અણીદાર પર્ણાગ્રની સાથે મળે છે. તો આ પ્રકારનો શિરાવિન્યાસ સમાંતર પ્રકારનો, બહુશીરી પ્રકારનો અને અભિસારી એવું એનું નામ આપવામાં આવે છે. પર્ણ છે એ પૃષ્ઠ અને વક્ષીય ચપટું પર્ણ છે. મધ્ય શિરા જે છે મધ્ય શિરા મિત્રો સ્પષ્ટ રીતે અહીંયા આપણને જોવા મળે છે અને પર્ણફલકમાં કિનારી જે છે પર્ણોની એ તરંગિત પ્રકારની પર્ણ કિનારી આવેલી જોવા મળે છે. પર્ણ અદંડી પ્રકારના છે અને પર્ણોમાં ઉપપર્ણોનો પણ અભાવ જોવા મળે છે, એમાં ઉપપર્ણો જોવા મળતા નથી. પર્ણની બંને સપાટી ઉપર આપણે જો ટચ કરીએ તો ઉપરની જે સપાટી છે જે સૂર્યપ્રકાશની દિશામાં રહે છે એના ઉપર નાના નાના રોમ આવેલા હોય છે. રોમ આવેલા હોવાને કારણે એ ભાગ આપણને રફ સરફેસ હોય તેવું દેખાય છે, એટલે કે પર્ણ છે તે રોમમય છે. સમગ્ર પર્ણ પ્રકાશ સંશ્લેષણ કરી અને વનસ્પતિને ખોરાક બનાવવાનું કામ કરતું જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ પ્રકાંડની. તો પ્રકાંડ છે તે નળાકાર છે મિત્રો અને ગાંઠ અને આંતરગાંઠોની અંદર વિભાજિત થયેલું છે. જ્યાંથી પર્ણ ઉત્પન્ન થયેલું છે તે વિસ્તાર ગાંઠનો છે અને જ્યાં આચ્છાદિત થયેલો ભાગ અને થોડો લંબાયેલો ભાગ જોવા મળે છે તે આંતરગાંઠ પ્રદેશ કહેવામાં આવે છે. સામાન્ય રીતે ગાંઠ પ્રદેશ એ નળાકાર અને વધારે સખત જોવા મળે છે અને આંતરગાંઠ પ્રદેશ છે તે થોડો લાંબો હોય પણ પ્રમાણમાં થોડો નરમ છતાં પણ મજબૂત હોય છે. પ્રકાંડને ટટ્ટાર ઊભું રાખવા માટે એ શક્તિમાન હોય છે, એટલે આંતરગાંઠ પ્રદેશ છે એ પ્રકાંડની મુખ્યત્વે રચના કરે છે. પ્રકાંડ કંઈક અંશે પીળાશ પડતું લીલું પણ જોવા મળે છે અને પ્રકાંડની અંદર સામાન્ય રીતે એક ખાંચ આવેલી હોય છે. એ ખાંચ ઓલ્ટરનેટિવલી એક આંતરગાંઠની ખાંચ બીજા આંતરગાંઠની ખાંચની સામેની બાજુએ ગોઠવાયેલી હોય એવી ખાંચ પ્રકાંડની ઉપર જોવા મળતી હોય છે. પ્રકાંડમાં રોમ આવેલા હોતા નથી એટલે પ્રકાંડ એકદમ લીસું જોવા મળે છે. પ્રકાંડ ઉપર હાથ લગાવીએ તો આપણને એકદમ ગ્લોસી એક્સપિરિયન્સ થાય છે, એટલે પ્રકાંડ છે તે ખૂબ જ લીસું છે. કંઈક અંશે પ્રકાંડ પણ પ્રકાશ સંશ્લેષણમાં ભાગ ભજવતું આપણને જોવા મળે છે. હવે આગળ આપણે વાત કરવાની છે મેલ ઇન્ફ્લોરેસન્સ પ્લાન્ટની. તો હું આરતીબેનને હવે વિનંતી કરું કે તેઓ ત્યાર પછીની હવે વિગતવાર વાત આપને કરે. મકાઈનું જે જીવન વૃત્તાંત છે એમાં મેં તમને જે વાત કરી એ બાહ્યાકાર વિદ્યા એટલે કે મોર્ફોલોજીની વાત કરી, જેમાં મૂળ, પ્રકાંડ, પર્ણ, એડવેન્ટિશિયસ રૂટ દરેકનો સમાવેશ કરતી વિગતવાર વાત કરી. હવે પ્રજનનિક જે અવસ્થા આવે છે જેની અંદર હવે જન્યુજનક અવસ્થાઓ અને આ અવસ્થા જે આવે બીજાણુજનક અવસ્થામાંથી એની ઇન્ફ્લોરેસન્સથી માંડી અને આગળની વાત તમને પ્રોફેસર આરતીબેન કરશે. તો આરતીબેનને હું વિનંતી કરું કે વિદ્યાર્થી મિત્રોને હવે એમના વિશે વધારે માહિતી આપે. થેન્ક યુ ચાવડા સાહેબ. તમે બહુ સારી રીતે આ જે વેજીટેટિવ એનો વાનસ્પતિક ભાગ હતો
એ વિદ્યાર્થી મિત્રોને સમજાવ્યો. હવે આપણે જે જોઈશું એ મકાઈની લાઈફ હિસ્ટ્રી, એટલે આખું એનું જીવન વૃતાંત કે પ્રજનન એ કયા કયા પ્રકારે કરે છે. તો આપણે જોયું કે વાનસ્પતિક પ્રજનન, તમે જે રીતે સમજાવ્યું એ રીતે આપણે જોયું કે વાનસ્પતિક પ્રજનન કઈ રીતે થાય છે મકાઈમાં, અને એ સિવાય જે બે અગત્યની એના જે પ્રજનનના એ છે અલિંગી પ્રજનન, એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન અને સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. એટલે જે મકાઈ અલિંગી પ્રજનન, તમે આપણે હમણાં જ અમને સમજાવ્યું વિદ્યાર્થી મિત્રોને કે બીજાણુજનક અવસ્થા એ મુખ્ય અવસ્થા છે, મકાઈનો છોડ પોતે બીજાણુજનક અવસ્થા ધરાવે છે. એટલે એ સેક્સ્યુઅલ અલિંગી પ્રજનન ઉત્પન્ન કરતા અંગો એની ઉપર પ્રથમ જોવા મળશે જ્યારે મકાઈનો છોડ પુખ્ત બનશે ત્યારે. એટલે અલિંગી પ્રજનન દરમિયાન નર પુષ્પવિન્યાસ અને માદા પુષ્પવિન્યાસ એ મકાઈના વાનસ્પતિક છોડ ઉપર ઉત્પન્ન થાય છે. મકાઈના નર પુષ્પવિન્યાસ જે છે એ પ્રકાંડના અગ્રભાગ ઉપર, એટલે કે મકાઈના છોડના અગ્રભાગ ઉપર જોવા મળે છે. હવે સ્લાઇડ્સ દ્વારા આપણે એ સમજીશું કે કેવી રીતે, આ તમને એના ફોટોગ્રાફ્સ અને બધું બહુ સરસ રીતે સમજણ પડશે. મકાઈના છોડ ઉપર અલિંગી પ્રજનન સમયે નર પુષ્પવિન્યાસ ઉત્પન્ન થયો. આ નર પુષ્પવિન્યાસને આપણે ચમરી કે પ્રગુચ્છ ઇંગ્લિશમાં એને ટેસલ કહેવાય છે, અને બ્રાન્ચ્ડ એટલે કે શાખિત પ્રકારનો આ ટેસલ જોવા મળે છે. તમે જોઈ શકશો કે એની એક મુખ્ય શાખા છે કે જેની ઉપર નર પુષ્પો આયામ હરોળોમાં ગોઠવાયેલા છે. તમે એનો આ નમૂનો, જીવંત નમૂનો પણ તમે અહીં જોઈ શકશો કે મુખ્ય જે શાખા છે એની ઉપર ઘણી બધી આયામ હરોળોમાં આ બધી શુકિકાઓ જેને પુષ્પકો કહેવામાં આવે છે એ ગોઠવાયેલા હોય છે, અને જે એની શાખાઓ છે એની ઉપર બે આયામ હરોળોમાં શુકિકાઓ એટલે કે પુષ્પકો ગોઠવાયેલા છે. તમે આ જીવંત નમૂનાને જોશો તો તમને તરત ખ્યાલ આવશે કે જે દાણા જેવી રચના આમાં દેખાય છે એ પ્રત્યેક શુકિકા છે, જેને આપણે નર શુકિકા કહીએ છીએ. નર પુષ્પવિન્યાસનો એ ભાગ છે. નર પુષ્પવિન્યાસનું આખું નામ ચમરી કે પ્રગુચ્છ કે ટેસલ છે, અને તે સ્પાઇકલેટ એટલે કે શુકિકાઓનો બનેલો છે. હવે આયામ હરોળ એક, તમે કોઈ પણ એક શાખા જુઓ તો તેની ઉપર તમને તરત ખ્યાલ આવશે કે જે શુકિકા છે એ શુકિકા જોડમાં ગોઠવાયેલી છે, બે આયામ હરોળોમાં છે અને જોડમાં ગોઠવાયેલી છે. તમે બહુ સ્પષ્ટ રીતે જોઈ શકશો પ્રત્યેક શુકિકા જે છે જોડમાં ગોઠવાયેલી શુકિકાઓમાંની દરેક શુકિકા જે છે, એક શુકિકા સદંડી છે અને એક અદંડી છે. યુ કેન ઓબ્ઝર્વ ઇટ વેરી માઇન્યુટલી, વેરી ક્લિયરલી. યુ કેન સી દેટ હિયર વન સ્પાઇકલેટ ઇઝ સસાઇલ વેલ ધ અદર ઇઝ અનધર ઇઝ હેવિંગ સ્ટોક, ઇટ ઇઝ સ્ટોક્ડ. સો યુ કેન સી બોધ સ્પાઇકલેટ્સ, બંને તમે બહુ સ્પષ્ટ રીતે અહીં જોઈ શકશો. એક સદંડી શુકિકા છે અને એક અદંડી શુકિકા છે. અને આ રીતે હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ જોઈએ સાહેબ. તો એમાં દરેક શુકિકા જે છે સ્પાઇકલેટ એની પેરમાં ગોઠવાયેલી છે, દેટ ઇઝ પિક્યુલર કેરેક્ટરિસ્ટિક ઓફ ધ ધસ ઇન્ફ્લોરેસન્સ. એન્ડ નાઉ નેક્સ્ટ સ્લાઇડ. યસ, નાઉ ઇન ધીસ સ્લાઇડ યુ કેન સી દેટ ઈચ સ્પાઇકલેટ, દરેક શુકિકા જે છે બે નર પુષ્પો ધરાવે છે. દરેક જે આ દાણા જેવી રચના છે જેને આપણે શુકિકા તરીકે ઓળખીએ છીએ, દરેકની અંદર બે નર પુષ્પો આવેલા છે. અને હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈશું કે આ રીતે એની ગોઠવણી થઈ છે. દરેક નર પુષ્પની કે મેલ ફ્લાવરની આપણે વાત કરીશું તો દરેક નર પુષ્પ જે છે એ પરિપુષ્પ પત્રો, જેને તૂષની પત્રો કહીએ છીએ, એ ધરાવે છે. દરેક જે નર પુષ્પ છે એ ત્રણ પ્રકારના તૂષની પત્રો ધરાવે છે, જેને ગ્લુમ્સ કહેવામાં આવે છે. એટલે આ તમે જીવંત નમૂનામાં પણ તમે જોઈ શકશો, આ ફોટોગ્રાફમાં પણ તમે જોઈ શકશો કે દરેક નર પુષ્પ ત્રણ ગ્લુમ્સ ધરાવે છે, ત્રણ તૂષની પત્રો ધરાવે છે, જેમાંના બે બાહ્ય તૂષની પત્રો છે જેને આઉટર ગ્લુમ્સ કહે છે. એની અંદર બે જે આવેલા છે તે ફ્લાવરિંગ ગ્લુમ્સ છે, અને સૌથી અંદરની સાઈડ જે બે આવેલા છે જેને ઇનર ગ્લુમ્સ કહેવામાં આવે છે. ફરીથી હું તમને કહું છું કે જે બહારના પુષ્પ જે તૂષની પત્રો છે એને આપણે આઉટર ગ્લુમ્સ કહીએ છીએ. બંને આઉટર ગ્લુમ્સની અંદર બે ફ્લાવરિંગ ગ્લુમ્સ આવેલા છે જેને પરિપુષ્પીય ગ્લુમ્સ કહેવામાં આવે છે. અને તદ્દન અંદર જે પારદર્શક એકદમ પેપરી થીન એકદમ પાતળા તમને જોવામાં આવે મળે છે એને ઇનર ગ્લુમ્સ અંતઃતુષ્ણી પત્રો કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જે મુખ્ય પ્રજનન અંગ છે નર પુષ્પમાં આવેલું, જેને આપણે પૂંક કેસર કહીએ છીએ, પૂંક કેસર ક્યાં આવેલા છે તો તમે જોઈ શકશો કે અહીં ફ્લાવરિંગ ગ્લુમ્સ
અને અંતનું તુષ્ણી પત્ર કે જેને આપણે ઇનર ગ્લુમ કહીએ છીએ, એ બંનેની વચ્ચે દરેક નરપુષ્પની અંદર ત્રણ ત્રણ પૂંકેસરો જોવા મળે છે. ત્રણ પૂંકેસરો આ રીતે બહાર નીકળેલા જોવા મળે છે. અને નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈશું સાહેબ કે દરેક આ રીતે જુઓ, તમે ફોટોગ્રાફ તમે જોશો તમને તરત ખ્યાલ આવી જશે કે ફ્લાવરિંગ ગ્લુમ અને ઇનર ગ્લુમ એની વચ્ચેથી ત્રણ પૂંકેસરો નીકળેલા છે. દરેક પૂંકેસર છે એ એક પરાગાશય ધરાવે છે અને એક પૂતંતુ ધરાવે છે. તમે જોઈ શકશો પરાગાશય અને પૂતંતુનું બનેલું આ પૂંકેસર તમે બહુ સ્પષ્ટ રીતે જોઈ શકો છો. એની જે એ દરેક પરાગાશય છે એ દ્વિખંડી છે, એટલે કે બાયલોબ્ડ છે, અને એનું યોજી એની જે યોજી છે કનેક્ટિવ છે એ વર્સેટાઇલ છે. યલો કલરના એના એન્થર્સ છે, પરાગાશય એનું યલો કલરનું છે, અને પરાગાશયની અંદર પોલન ગ્રેન્સ એટલે કે માઇક્રોસ્પોર્સ ડેવલપ થાય છે, પરાગરજ ડેવલપ થાય છે જ્યારે એ પરાગાશય મેચ્યોર કે પુખ્ત બને ત્યારે. હવે નેક્સ્ટ સ્લાઇડ આપણે જોઈએ સાહેબ કે એ જ રીતે જે રીતે આપણે નર પુષ્પ વિન્યાસ જોયો એ રીતે ફિમેલ ઇન્ફ્લોરેસન્સ છે જેને સ્પેશિયલ નામથી ઓળખવામાં આવે છે. અને બધાને જ ખબર છે જે મેઝની લાઈફ હિસ્ટ્રી ભણે છે, જે નથી ભણતું નાના બાળકોથી માંડીને વૃદ્ધોથી માંડીને દરેક વ્યક્તિ જાણે છે કે જેને આપણે બહુ જ લાડથી મકાઈ ડોડો કહીએ છીએ અને ચોમાસામાં બહુ જ મજાથી જેને માણીએ છીએ એ મકાઈ ડોડો ફિમેલ ઇન્ફ્લોરેસન્સ છે મકાઈનો. અને એને કોબ કે ઇયરના નામે ઓળખાય છે. એને ઇન્ફ્લોરેસન્સ કે પુષ્પવિન્યાસનો એનો પ્રકાર જોઈએ તો સ્પેડિક્સ છે, માંસલ શુકી પ્રકારનો આ પુષ્પવિન્યાસ છે કે જેમાં જે પુષ્પવિન્યાસનો અક્ષ છે એ માંસલ અને જાડો બની ગયો હોય છે. હવે દરેક મકાઈ જે આ ફોટોગ્રાફમાં તમે જોઈ શકો છો કે મકાઈ ડોડાની નીચે જે પર્ણો છે એ પર્ણો અને આ દાણા દાણાવાળું મોઢામાં પાણી આવી જાય. હવે જીવંત નમૂનો તમે જોશો તો તમને વધારે મન થશે જોવાનું, ખાવાનું બંને, પણ ખાવાનું કશું નથી મિત્રો. અત્યારે તમે ફક્ત એનો અભ્યાસ કરી રહ્યા છો. આ તમે જુઓ કે દરેક મકાઈ ડોડો કે જેનો સ્ટોક જેનો દંડ આપણે પરાણે હાથમાં પકડીએ છીએ, ગરમ ગરમ શેકેલો મકાઈ ડોડો હોય અને એનો નીચેનો ભાગ જેને શેન્ક કહેવામાં આવે છે એ શેન્કની ઉપરનો જે મુખ્ય ભાગ છે એને આપણે કોબ તરીકે ઓળખીએ છીએ. જે પીળા દાણાવાળો ભાગ છે એને કોબ તરીકે ઓળખીએ છીએ. એનું જે શિંક, હા જો આની અંદર દેખાય છે સાહેબ, જરા તમારી ફિંગર મૂકીને બતાવો કે શેન્ક, હા એ શેન્ક છે. અને એ શેન્ક નોડ્સ અને ઇન્ટરનોડ્સ એટલે ગાંઠ અને આંતરગાંઠો ધરાવે છે. અને એની ગાંઠો ઉપરથી આ બધા જે પર્ણ જેવા ભાગો ઉત્પન્ન થયા છે. તમને ખબર છે કે મકાઈ ડોડો એને ખોલવો પડે છે, એ જે આપણે ખોલીએ છીએ પર્ણોથી એ દરેક પર્ણને સ્પેથ કે પૃથુ પર્ણ કહેવાય છે. ગ્રીન કલરના સમાંતર શિરા વિન્યાસ ધરાવતા વાનસ્પતિક પર્ણો જેવા બધા પૃથુ પર્ણો છે જે મકાઈ ડોડાને સંપૂર્ણ રીતે આવરે છે. એટલે એને આપણે સ્પેથ કે પૃથુ પર્ણ તરીકે ઓળખીએ છીએ. અને એનો જે સમૂહ છે આ સ્પેથનો એને આપણે હસ્ક તરીકે ઓળખીએ છીએ. એટલે આ રીતે તમે મકાઈ ડોડો જોશો અને એની ઉપર તમે જુઓ છો કે આ જે દાણા દાણા તમને દેખાય છે ને એ બધા જ દાણા શું છે, દે ઓલ આર ફિમેલ ફ્લાવર્સ. એ બધા દાણા છે. એની આજુબાજુ બીજી પણ રચનાઓ છે જે તમને બહુ સારી રીતે નથી દેખાતી, એ તમને હું સમજાવીને વર્ણન કરીશ. કે જુઓ તમે આને સ્લાઇડ તમે જુઓ આ રીતે તમને એકદમ સિલ્કી હેર્સ બધા દેખાય છે. અને સિલ્કી હેરની નીચે છુપાયેલો એક નાનકડો મકાઈ ડોડો દેખાય છે જેને આપણે ફિમેલ ઇન્ફ્લોરેસન્સ માદા પુષ્પવિન્યાસ કે કોપ તરીકે ઓળખીએ છીએ. એનું આખું ઝુમખું તમને દેખાય છે. હવે નેક્સ્ટ સ્લાઇડ આપણે જોઈએ સાહેબ કે આની અંદર જે તમે આયામ હરોળમાં જો ગોઠવાયેલી જે સ્પાઇકલેટ્સ જોઈ જે ફિમેલ ફ્લાવર્સ છે આની અંદર મકાઈ ડોડામાં માદા પુષ્પવિન્યાસમાં અક્ષની ઉપર આયામ હરોળોમાં ગોઠવાયેલા છે, વર્ટિકલ રો કે કોલમમાં ગોઠવાયેલા છે. અને દરેક દાણા જે દેખાય છે દાણા આ રીતે દેખાય છે કે દરેક દાણા એ આવી રીતે ફિમેલ ફ્લાવર ધરાવે છે. તમે જોઈ શકશો કે એક ફિમેલ ફ્લાવર એક માદા પુષ્પ છે એ ફર્ટાઇલ છે અને બીજું છે સ્ટરાઇલ છે. પેલો ફોટોગ્રાફ સાહેબ જોઈએ આપણે ફરીથી. તમે જુઓ કે એ જે એક છે એક ભાગ એની અંદર તમને આ કાર્પલ્સ અને એ બધું દેખાય છે અને બીજો ભાગ ખાલી દેખાય છે. એ ખાલી દેખાયેલો ભાગ છે એમ બતાવે છે કે ત્યાં માદા પુષ્પ વંધ્ય છે, ફિમેલ ફ્લાવર્સ ઢરાયેલ છે, ત્યાં કોઈ જગ્યા નથી. એટલે દરેક તમે જોશો તો દાણો તમને એક જ જોવા મળે છે અને જે માદા પુષ્પ છે એ આમાં પણ એ શું ધરાવે છે, બધા ગ્લૂમ્સ ધરાવે છે, પરિપુષ્પકો જેને આપણે તુષ્ણી પત્રો તરીકે ઓળખીએ છીએ. નર પુષ્પની જેમ અહીંયા પણ બાહ્ય તુષ્ણી પત્રો, પુષ્પીય તુષ્ણી પત્રો અને અંત
અંધતુષ્ણી પત્રો આવેલા છે, એટલે કે આઉટર ગ્લૂમ્સ, ફ્લાવરિંગ ગ્લૂમ્સ અને ઇનર ગ્લૂમ્સ. એ ત્રણેય પ્રકારના ગ્લૂમ્સ અહીંયા જોવા મળે છે. ફ્લાવરિંગ ગ્લૂમ અને ઇનર ગ્લૂમની વચ્ચે તમને આવી રીતે કાર્પલ, સિંગલ કાર્પલ, એક તમને એક સિલ્કી હેર જેવું દેખાયું ને, જે મકાઈ ડોડાની બહાર આવે છે, બધા પાણોમાંથી એનો ગુચ્છ દેખાય છે, એ એક સિંગલ કાર્પલ તમને દેખાય છે. એ સિંગલ કાર્પલ છે એ ત્રણ ભાગ ધરાવે છે. ફિમેલ ફ્લાવર મેં તમને કહ્યું એમ એક જ છે, એક સ્ટરાઇલ છે, એક ફર્ટાઇલ છે, બરાબર. એટલે આ રીતે તમે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈ શકશો કે બે ફિમેલ ફ્લાવરમાંથી એક કેવું હતું, સ્ટરાઇલ અને એક ફર્ટાઇલ. હવે આ કાર્પલની વાત કરીએ આપણે કે ગાયનોશિયમ છે, સ્ત્રી કેસર ચક્ર, એ ત્રણ ભાગનું બનેલું છે. જે નીચેનો ભાગ બતાવે છે સાહેબ, એને કહેવાય છે બીજાશય અથવા ઓવરી. આ લાંબી, સિલ્કી, ડેલિકેટ, નાજુક, એકદમ દોરા જેવી જે દેખાય છે એ એની સ્ટિગ્મા છે, સોરી સ્ટાઇલ છે. અને છેક ઉપર, છેક એના ટોચના ભાગે બાયફીડ એટલે દ્વિશાખિત, એ તમને સ્ટિગ્મા એટલે સ્ત્રી કેસર આગ્ર જોવા મળશે. આખું ગાયનોશિયમ છે, માદા પુષ્પનું માદા પ્રજનન અંગ છે. એટલે આ રીતે અહીંયા તમે જોઈ શકશો કે દરેક ગાયનોશિયમ, દરેક સ્ત્રી કેસર ચક્ર સ્ટિગ્મા, સ્ટાઇલ અને ઓવરીનું બનેલું છે. અને ઓવરી જે છે એનું બીજાશય જે છે એ આવી રીતે એક જ લોક્યુલનું બનેલું છે, એક જ ખંડ ધરાવે છે અને એની અંદર એક જ અંડક આવેલું છે. હવે નેક્સ્ટ સ્લાઇડ તમે જુઓ કે ઓવ્યુલ જે છે એ ઓવ્યુલ એ મેગાસ્પોરેન્જિયમના નામેથી ઓળખાય છે. ઓવ્યુલને જ મેગાસ્પોરેન્જિયમ કહે છે અને એની અંદર મેગાસ્પોર ડેવલપ થશે. મેગાસ્પોર એટલે મહાબીજાણુ, અને દરેક મહાબીજાણુ એટલે આમાંનું જે મહાબીજાણુ છે અંકુરણ પામી અને જે રચના બનાવશે એને આપણે ફિમેલ ગેમેટોફાઇટ કહીશું. એટલે જ્યાં સુધી મેગાસ્પોર મધર સેલ અથવા મહાબીજાણુ માતૃકોષ હતો ત્યાં સુધી મકાઈનું સ્પોરોફાઇટિક ફેઝ એટલે કે બીજાણુજનક અવસ્થા હતી. અને હવે જ્યારે મેગાસ્પોર ઉત્પન્ન થયું, મહાબીજાણુ ઉત્પન્ન થયું અને એ મહાબીજાણુએ જર્મનેશ અંકુરણ પામી અને આખું માદાજન્યુજનક બનાવ્યું, એની સાથે જન્યુજનક અવસ્થાની શરૂઆત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો, અને બીજાણુજનક અવસ્થા પૂરી થઈ. એટલે આ રીતે હવે બીજાણુજનક અવસ્થા જોઈશું. નેક્સ્ટ સ્લાઇડ આપણે જોઈએ કે ફિમેલ ગેમેટોફાઇટ જે છે એ તમે જુઓ બહુ જ સરસ રીતે બતાવી છે આકૃતિની અંદર કે જે મેગાસ્પોરેન્જિયમ ઓવ્યુલ છે એની આંતરિક રચના બનાવી છે. બહારના જે બે આવરણો છે એને ઇન્ટેગ્યુમેન્ટ્સ અથવા તો એને આવી રીતે તમે જોઈ શકશો, બરાબર. એટલે એ જે છે ઇન્ટેગ્યુમેન્ટ્સ, એની અંદર જે ઓવ્યુલનો મુખ્ય દેહ છે જેને પ્રદેહ કે ન્યુસિલસ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રદેહ કે ન્યુસિલસ અંડક આવરણ અથવા તો ઇન્ટેગ્યુમેન્ટ્સથી આવૃત થયેલો હોય છે. અને એ પ્રદેહની અંદર જ પેલું મેગાસ્પોર જે એકલું અટુલું બિચારું હતું એણે અનેક ડિવિઝન્સ એટલે કે વિભાજનોમાંથી પસાર થઈ અને આવો બહુ કોષ કેન્દ્રીય સમૂહ બનાવ્યો. એમાંનો તમે જુઓ જે અંડકનો ઉપરનો ભાગ છે જ્યાં ચલઝલ એન્ડ લખેલું છે એ અંડ તલીય પ્રદેશ છે અંડકનો, અને એનાથી બરાબર સામેનો નીચેનો ભાગ સાહેબ તમે બતાવો અહીંયા જે બીજાંડ છિદ્ર આવેલું છે. તમે જોઈ શકશો મિત્રો કે અહીંયા જે અંડક આવરણ છે એ આખા એ ઓવ્યુલને આખા પ્રદેહને પૂરેપૂરું કવર નથી કરતું, પૂરેપૂરું નથી આવરતું. એક છેડે એ છિદ્ર જેવી રચના છોડી જાય છે. એ છિદ્રને આપણે માઇક્રોપાઇલ, અંડ છિદ્ર અથવા બીજાંડ છિદ્રના નામે ઓળખીએ છીએ. અને આ જે છે ભાગ અંડકનો એને માઇક્રોપાઇલર એન્ડ અથવા તો અંડ છિદ્રીય પ્રદેશ કહેવાય છે. કારણ કે આ જ ભાગમાં તમને એક મોટો અંડકોષ જોવા મળશે જે ફિમેલ ગેમેટ છે, માદા જન્યુજન છે, અને એની આજુબાજુ એના બે બોડીગાર્ડ છે, સહાયક કોષો પણ તમને અહીંયા જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. એટલે અંડકોષ અને સહાયક કોષોવાળો જે આ ત્રણ કોષ કેન્દ્રવાળો ભાગ છે એને આપણે અંડ છિદ્રીય પ્રદેશ કહીશું. બરાબર અંડકનો વચ્ચેનો ભાગ એની અંદર તમને બે કોષ કેન્દ્રો જોવા દેખાય છે જે સેકન્ડરી ન્યુક્લિયસના નામે ઓળખાય છે. અને ચલેઝલ એન્ડ જે અંડતલીય પ્રદેશ છે એની તરફ તમે પ્રતિધ્રુવીય કોષોનો સમૂહ આવેલો છે. એટલે તમે જે આ ફિમેલ ગેમેટોફાઇટની વાત કરો છો, માદા જન્યુજનક, એની આ રચના સમજાવી અને ડેવલપમેન્ટના એમાં આપણે ડિટેલમાં જવાની કોઈ જરૂર નથી. નેક્સ્ટ સ્લાઇડ સર. હવે તમે જોયું કે મેઝમાં જે નર પુષ્પ જે ચમરી કે પ્રગુચ્છ હતું અને એના પૂંકેસર હતા એમાં ઝીણી ઝીણી એકદમ માઇન્યુટ સૂક્ષ્મ પરાગરજ ઉત્પન્ન થઈ, એ પરાગરજ એ નર પુષ્પથી માદા પુષ્પ સુધી જે આવે એ કઈ એજન્સી થ્રુ આવે છે, એ એજન્સી થ્રુ જે આવે છે
પવન છે. અહીંયા પવન દ્વારા પરાગરજનું વિકિરણ થાય છે. પોલિનેશન ઇઝ ડન બાય વિન્ડ હિયર, સો દેટ ઇઝ એનેમોફિલસ, રાઈટ? ધ પોલિનેશન ટેક્સ પ્લેસ બાય વિન્ડ હિયર. ધ પોલન ગ્રેન્સ આર વેરી સ્મોલ, લેસ ઇન વેઇટ એન્ડ ડેલિકેટ, સો દે કેન ઇઝીલી ગો ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ. એન્ડ ધ ફ્લાવર્સ આર વેરી સ્મોલ એન્ડ દે આર નોન અટ્રેક્ટિવ ઓલ્સો, રાઈટ? નાવ ધીસ પોલન ગ્રેન, હવે એ પોલન ગ્રેન ક્યાં આવી ગઈ? સ્ટિગમા ઉપર, પેલી જે આપણે સિલ્કી હેર જોયા ને એની, જે માદા પુષ્પ વિન્યાસના મકાઈ ડોડાની ઉપરની જે સ્ટિગમા હતી કાર્પેલની, એની ઉપર આવીને પરાગરજ બેસી ગઈ અને ત્યાં એનું અંકુરણ થાય છે. અને એ પરાગરજ અંકુરણ પામે છે. દરેક પરાગરજનું આ સ્ટ્રક્ચર બતાવ્યું છે કે ઇટ ઇઝ હેવિંગ ટુ વોલ્સ. ધ આઉટર વોલ ઇઝ કોલ્ડ એઝ એક્ઝાઇન એન્ડ ધ ઇનર વોલ ઇઝ કોલ્ડ એઝ એન્ટાઇન. એન્ડ ધ આઉટર વોલ દેટ ઇઝ એક્ઝાઇન ઇઝ હેવિંગ થ્રી માઇન્યુટ એપર્ચર્સ થ્રુ વિચ ઇન્ટાઇન કમ્સ ઇન ધ ફોર્મ ઓફ અ પોલન ટ્યુબ. એટલે એ જે પોલન ટ્યુબ બહાર આવે છે અને પોલન ટ્યુબ સીધી સ્ટિગમામાં થઈ સ્ટાઇલમાં ઉતરે છે અને આ રીતે પોલન ગ્રેનનું જર્મિનેશન થાય છે. પોલન ગ્રેનનું એ જે સિંગલ ન્યુક્લિયસ હતું એ વિભાજન પામી અને બે મેલ ગેમેટ બનાવે છે, દેટ ઇઝ કોલ્ડ એઝ મેલ ગેમેટોફાઇટ. એટલે અહીંયા માઇક્રોસ્પોર કે પોલન ગ્રેનના જર્મિનેશનથી તમે અહીંયા ફિગરમાં જોઈ શકશો કે ડાબી સાઈડ આખોપું કેસર બતાવ્યું છે, વચ્ચેની સાઈડ એન્થર એટલે પરાગાશયનો ટીએસ બતાવ્યો છે અને એની અંદરથી નીકળેલી જમણી સાઈડ એક પરાગરજ છે કે જેના સિંગલ ન્યુક્લિયસનું કોષ કેન્દ્રનું વિભાજન થઈ અને આવી રીતે ફાઇનલી બે નરજન્યુઓ ઉત્પન્ન થાય છે. અને સાથે સાથે જ્યારે ફિમેલ પુષ્પ વિન્યાસ ઉપર કાર્પેલની સ્ટિગ્મા પર આવીને સેટલ થાય છે, પછી જે જમણી સાઈડ સાહેબ નીચે બતાવ્યું છે એનું જર્મિનેશન, એ ફિગર જરા બતાવો કે એની અંદરથી આ રીતે જે પેલું ઇન્ટાઇન હતું ને પોલન ગ્રેનનું, એ આવી રીતે ટ્યુબના ફોર્મમાં બહાર આવ્યું અને એની અંદર બે નરજન્યુઓ કે મેલ ગેમેટ્સ અહીંયા જોવા મળે છે. એટલે આ રીતે આ જે પોલન ટ્યુબ છે એ આખી આખી સ્ટિગ્મામાં થઈ અને ઓવલ સુધી પહોંચશે અને ફર્ટિલાઇઝેશનની ક્રિયા થશે, એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. ફર્ટિલાઇઝેશનમાં અહીંયા તમને બતાવ્યું છે કે પોલન ટ્યુબ ડેવલપ્સ એન્ડ ઇટ એન્ટર્સ ધ સ્ટાઇલ એન્ડ ઇટ એન્ટર્સ થ્રુ માઇક્રોપાઇલ એન્ડ પેનેટ્રેટ્સ ધી એમ્બ્રિયો સેક. ઓવ્યુલ સુધી એ પહોંચી જાય છે અને ઓવ્યુલના માઇક્રોપાઇલમાં પેલું જે બીજાણ છિદ્ર હતું ને એની અંદર થઈ અને સીધી એમ્બ્રિયો સેક સુધી પહોંચે છે. અને એમ્બ્રિયો સેક સુધી પહોંચી અને જે એનું જે ટીપ હતી એ તૂટી જાય છે અને બે જે નરજન્યુ હતા એમાંનું એક નરજન્યુ છે અંડકોષને ફર્ટિલાઇઝ કરે છે, એક્સેલને ફર્ટિલાઇઝ કરે છે, અને બીજું જે હતું નરજન્યુ એ પેલા સેકન્ડરી ન્યુક્લિયસને, જે આપણે ઓવ્યુલની જે ફોટોગ્રાફ જોયો તો એમાં વચ્ચે સેકન્ડરી ન્યુક્લિયસ હતું એની સાથે જોડાઈ જાય છે. હવે જે અંડકોષ સાથે જે નરજન્યુ જોડાયું એણે ફલનની ક્રિયા કરીને શું બનાવ્યું? ડિપ્લોઇડ ઝાયગોટ. અને સાથે સાથે જે બીજું નરજન્યુ હતું એણે સેકન્ડરી ન્યુક્લિયસ સાથે જોડાઈ અને 3N વાળો શું બનાવ્યું? એન્ડોસ્પર્મનો પ્રાઇમરી સેલ બનાવ્યો, બરાબર? એટલે અહીંયા ભ્રૂણ પોષ ની રચના અને ભ્રૂણની રચના બંને એક સાથે થાય છે. એક જગ્યાએ ઝાયગોટ બન્યું અને બીજી જગ્યાએ એન્ડોસ્પર્મ બને છે. એટલે બંને જે આ પ્રોસેસ એક સાથે થાય છે એને ડબલ ફર્ટિલાઇઝેશન કહે છે. અને ડબલ ફર્ટિલાઇઝેશન ઇઝ અ કેરેક્ટરિસ્ટિક ફીચર ઓફ ઓલ એન્જિયોસ્પર્મ્સ. નાવ ડેવલપમેન્ટ ઓફ એમ્બ્રિયો વિલ યુ કેન લર્ન ઇટ ફ્રોમ પારેખ સર. સો સર પ્લીઝ ડૂ ધીસ. Thank you, Arti Mehta. Now friends, let's see that how embryo will be developed and which kind of structure is going on and the changes are take place in ovule and how seed is formed. Let's see in the size first. We can see that development of embryo, it means after double fertilization, or we can say that it is a fertilization, and double fertilization is a characteristic of angiosperm. And you will see that after fertilization oospore develop into embryo. It means embryo will be developed by the egg cell and male nucleus, and it is diploid, and ovule integuments convert into seed coat and ovary converts into fruit. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા ફલન બાદ જે ઓવ્યુલ છે એની અંદર જે જોવા મળે છે રચના એમાં ભ્રૂણ અને ઓવરી છે પોતે ફ્રૂટમાં, એટલે કે
ફળમાં રૂપાંતરિત થઈ જાય છે અને સીડ કોટ ઇન્ટેગ્યુમેન્ટ્સ હતા એ બીજા આવરણમાં કન્વર્ટ થઈ જાય છે અને ઓવરીની વોલ છે એ ફલાવરણમાં કન્વર્ટ થઈ જાય. ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ પેરિકાર્પ એન્ડ સીડ કોટ એન્ડ માઇક્રોપાઇલ ઇઝ વર્કિંગ એઝ અ સીડ પોર્ટ. અને બીજની અંદર પાણી જવા માટે જર્મિનેશન માટે ફોર ધ જર્મિનેશન ઇઝ રિક્વાયર ધ વોટર એન્ડ ઇટ ઇઝ પેનિટ્રેટ થ્રુ ધ સીડ પોર. ઇટ મીન્સ ધ માઇક્રોપાઇલ ઇઝ વર્કિંગ એઝ અ સીડ પોર. ઇન નેક્સ્ટ સ્લાઇડ યુ વિલ સી દેટ the fruit, or we can say that the grain of the maize, and it is a very simple dry indehiscent one seeded fruit. See that it is a characteristic of Gramini family, and generally it is known as cereals one kind of, and it is flat yellowish, it is in color. See that, friend, after fertilization seed is developed and ovary is converted into fruit. So it is most important thing, and its upper end is broad and the lower end is narrow. It means it is somewhat triangular and it is connected with the cob. You will see that in a tabletop, that okay, which kind of cob, what is the grain and how it is looks like. See that in tabletop you will find that see that, friends, here are the cob and it is with grain, so you will find that. And here is the single grains which are known as seed, or we can say that it is fruit, and fruit inside it consists seed. In next slide you will find that the LS, it is very important, LS of the seed, cone seed LS. You will see that it is made up of three part compound layer. It means seed coat and fruit layer pericarp and endosperm and embryo. So you will find that the fruit wall and seed coat both protected the seed, and it is known as pericarp, and both are thin and fused together, and fruit coat and seed coat are fused together and form one common layer known as hull. એને આપણે ફલાવરણ અને બીજાવરણ ભેગું થઈ ગયું હોય એને આપણે ફોતરા તરીકે ઓળખીએ છીએ, જે મકાઈના ફોતરા તરીકે ઓળખાય છે. ઇન ધ નેક્સ્ટ સ્લાઇડ યુ વિલ સી દેટ એન્ડોસ્પર્મ, ઇટ ઇઝ ડેવલપ્ડ આફ્ટર ફર્ટિલાઇઝેશન એન્ડ વિથ ધ હેલ્પ ઓફ ટુ ન્યુક્લિયસ ફ્રોમ ધ ફિમેલ ગેમેટોફાઇટ એન્ડ વન ન્યુક્લિયસ ફ્રોમ ધ મેલ ગેમેટોફાઇટ. સો ઇટ ઇઝ ટ્રિપ્લોઇડ એન્ડ ઇટ ઇઝ એનર્જેટિક. ઇટ મીન્સ ઇટ પ્રોવાઇડ ધ ફૂડ ટુ ધ સીડ in resting period as well as during the germination, and it is starchy, it consists starch grain, and presence of aleuron layer with protein grain below the hull. એટલે કે આપણને ફલાવરણ અને બીજાવરણની નીચે જે પીળા રંગનું જે લેયર દેખાય છે ને આપણે એલ્યુરોન ગ્રેન સ્ટાર્ચી સ્તર તરીકે ઓળખીએ છીએ. એમાં સ્ટાર્ચ આવેલો હોય છે અને એની નીચે એન્ડોસ્પર્મ આવેલો હોય છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર, એન્ડ you will feed that it is aleuron structure is very important, and it is with the starchy structure. So it is with the starch grain and it is nutritive in structure. Now you will see that other part of the corn seed in LS, that the coleoptile, it is a part of the shoot, and it is protect the embryo when it will germinate and it produce the cotyledon. So coleoptile and the plumule is a part of the shoot which produce the first leaf, and hypocotyle, it is a part of the lower part of the embryo and it is near the soil, and radicle which will produce the root system. And coleoptile is a one kind of the protective layer of the root. So this is the seed structure in LS, you will find that. And there is a one stalk like structure, and you will find that it is attached with the cob. So it is a very important structure, LS of cone seed, you will see that. And all these structures are found in after fertilization. So let's see that how an embryo will develop in the seed. See that in slide you will see that after fertilization, double fertilization, fertilized cell, it means zygote, is known as oospore because it will produce the
વોલ્ટ સરાઉન્ડિંગ ધ એગ સેલ એન્ડ મેલ ન્યુક્લિયસ એન્ડ ઇટ ઇઝ ડિપ્લોઇડ એન્ડ ઇટ ઇઝ ડિવાઇડ ટ્રાન્સવર્લી ટુ ફોર્મ ટુ અનઇક્વલ સેલ. ફર્સ્ટ ઇઝ ડિવાઇડ બાય ધ ટુ સેલ એન્ડ ઇટ અનઇક્વલ સેલ ધ લોઅર બેઝ સેલ એન્ડ અપર ટર્મિનલ સેલ. સી દેટ ફ્રેન્ડ્સ, અપર બેઝલ સેલ એન્ડ લોઅર ટર્મિનલ સેલ. અગેઇન બેઝલ સેલ ઇઝ નોટ ગોઈંગ ટુ બી ડિવાઇડ, બટ ટર્મિનલ સેલ ઇઝ અગેઇન ડિવાઇડ ઇન ટુ મિડલ સેલ એન્ડ એપાઇકલ સેલ, એન્ડ મિડલ સેલ અગેઇન ગોઈંગ ટુ બી ડિવાઇડ એન્ડ પ્રોડ્યુસ સસ્પેન્સર, એન્ડ ટર્મિનલ સેલ એપાઇકલ સેલ વિલ ગોઈંગ ટુ બી ડિવાઇડ એન્ડ ડિવાઇડ એન્ડ ડિવાઇડ એન્ડ પ્રોડ્યુસ. યુ વિલ સી દેટ ઇન નેક્સ્ટ સ્લાઇડ. વિથ ધ બેઝલ સેલ ડઝ નોટ ડિવાઇડ ફર્ધર, ધ ટર્મિનલ સેલ ડિવાઇડ ટુ ફોર્મ મીડિયન સેલ, એન્ડ ટર્મિનલ સેલ મીડિયન સેલ ડિવાઇડ એન્ડ રિડિવાઇઝ ટુ ફોર્મ એ રો ઓફ સેલ. ઇટ ઇઝ નોન એઝ સસ્પેન્સર. એન્ડ એપાઇકલ સેલ વિચ ઇઝ કોલ્ડ ધ હાઇપોફાઇસિસ, એનો જે ટર્મિનલ સેલ છે ઇટ ઇઝ નોન એઝ હાઇપોફાઇસિસ. એન્ડ એપાઇકલ સેલ ઓફ ધ એમ્બ્રિયો એગ ઇઝ ગોઈંગ ટુ ઝાયગોટ ઇઝ ગોઈંગ ટુ બી ડિવાઇડ એન્ડ પ્રોડ્યુસ મલ્ટી સેલ્યુલર એમ્બ્રિયો વિથ ધ વન કોટલીડોન ઓનલી. હિયર યુ વિલ ફાઇન્ડ દેટ ઓનલી વન કોટલીડોન એટ ધ એપેક્સ ઓફ ધ એમ્બ્રિયો. સો એમ્બ્રિયો ઇઝ મેડ અપ ઓફ બેઝલ સેલ, સસ્પેન્સર, હાઇપોફાઇસિસ એન્ડ કોટલીડોન. ઇટ ઇઝ એ સ્પેશિયલ સ્ટ્રક્ચર ફાઉન્ડ ઇન મોનોકોટ. સો ઇટ ઇઝ એ વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઓફ એમ્બ્રિયો. નાવ આઈ વિલ રિક્વેસ્ટ ડૉક્ટર ચાવડા to tell you about the germination of seed. આપનો આભાર પરેશભાઈ. પ્રોફેસર પરેશભાઈએ ખૂબ સરસ રીતે એમ્બ્રિયો ડેવલપમેન્ટ વિશે આપ સૌને વિગતવાર સમજાવ્યું કે ભ્રૂણનો વિકાસ કઈ રીતે થાય છે, એમ્બ્રિયો ડેવલપમેન્ટના વિવિધ સ્ટેજીસ શું છે, તેની અંદર કોષ વિભાજન કેવી રીતે થાય છે અને કેવી રીતે એ કોષ વિભાજન પામી અને આખો એમ્બ્રિયો ડેવલપ થાય છે અને એ ભ્રૂણ આખો કઈ રીતે ફલાવરણની અંદર રક્ષાયેલો હોય છે અને એ ફલાવરણ અને પછી તુષ એલ્યુઓન લેયર અંદરનું સ્ટાર્ચી સ્તર અને એની અંદર સૌથી અંદર પ્રોટેક્ટેડ જે હોય છે એ ભ્રૂણ હોય છે. એમ્બ્રિયોના ત્રણ ભાગ પણ સરસ રીતે સમજાવ્યા છે, ભ્રૂણાગ્રહ અને ભ્રૂણમૂળ અને એનું રક્ષણ કરતા બંને બાજુએ ભ્રૂણાગ્રહ ચોલ, ભ્રૂણમૂળ ચોલ, એ બધું પણ આપણને વિગતવાર સરસ સમજાવ્યું. હવે મિત્રો વાત એવી આવે છે કે જ્યારે બીજ ઉત્પન્ન થઈ જાય છે ત્યારબાદ એનું રીજનરેશન ફરી વખત એને આપણે જમીનની અંદર ઉગાડવામાં આવે તો કઈ રીતે એનું જર્મિનેશન થાય છે, બીજનું અંકુરણ કઈ રીતે થાય, એના વિવિધ પ્રકારના સ્ટેજીસ કયા કયા છે, કેવા કેવા પ્રકારના છે, એના વિશે મારે તમને વાત કરવી છે. કારણ કે જીવનચક્ર કે જીવન વૃત્તાંત ક્યારે પૂરું થયું કહેવાય કે જ્યારે નવી પેઢી ફરી વખત અસ્તિત્વમાં આવે, રીજનરેશન થાય એટલે એનું જીવનચક્ર પૂર્ણ થયેલું કહેવાય. જો એમ્બ્રિયો વિકાસ ના પામ્યો હોય તો મિત્રો એ બીજ નકામું જાય અને અંકુરણ થતું નથી એટલે એનું જીવનચક્ર પૂર્ણ થયું ગણાય નહીં. એટલે હવે ન્યૂ જર્મિનેશન સ્ટેજીસ ઓફ મેઝ. હવે મેઝનું અંકુરણ કેવી રીતે થાય તો મિત્રો ખેતરની અંદર જ્યારે પણ જમીનનું બીજ ઉગાડવામાં આવે છે ત્યારે આપણા મિત્રો જાણે છે એ પ્રમાણે ખેતીવાડીમાં ખેડૂતો ખેતરમાં ચાસ કરે છે અને એની અંદર મકાઈના બીજની વાવણી કરે છે. બીજ વવાઈ ગયા પછી જમીનની ઉપરની બાજુનું જે લેયર છે એ જમીનના કણો માટીના કણો એના ઉપર ઢંકાઈ જાય છે અને એને પાણી પાવામાં આવે છે. તો પાણી પીવડાવવાથી મિત્રો આ જે બીજ છે એ બીજ પાણીનું શોષણ કરે છે. અહીંયા પરેશભાઈ સાહેબે એક સરસ તમને વાત કરી હતી કે એક નાનકડા છિદ્રમય જે રચના હોય એ છિદ્રમય રચનામાંથી પાણી અંદર દાખલ થાય છે. એ પાણીનું શોષણ જે કરે છે એ માઇક્રોપાઇલની જે રચના હતી એ બીજ છિદ્ર તરીકે ઓળખાય, એમાંથી પાણી અંદર દાખલ થાય અને જેવું બીજ પાણીનું શોષણ કરે તેવું એ બીજ કદમાં થોડું વધે છે. કદમાં વધી અને એ થોડું ફૂલે છે અને ફૂલ્યા પછી એમાં પાણીના કારણે જળ વિભાજનની પ્રક્રિયા શરૂ થાય. મિત્રો આપ જાણો છો કે સ્ટાર્ચ એ તો પોલિસેકેરાઇડ છે, તો એના જળ વિભાજનના તબક્કાઓ આપણે બધા જ ભણી ગયા છીએ 12મા ધોરણની અંદર, એના વિશે 11મા ધોરણની અંદર બધે જ આવે છે. તો એ જળ વિભાજનની પ્રક્રિયા થઈ અને પોલિસેકેરાઇડનો જે અણુ છે એ મોનોસેકેરાઇડની અંદર ફેરવાય છે ક્રમશઃ અને આ જે મોનોસેકેરાઇડ છે શક્તિના સ્ત્રોત છે, ગ્લુકોઝ છે, એ શક્તિના સ્ત્રોતના કારણે હવે એમ્બ્રિયો કે ભ્રૂણ જે છે તે સક્રિય બને છે. ભ્રૂણ સક્રિય બનતા એમાંથી સર્વપ્રથમ જે ભ્રૂણ મૂળ ચોલ હોય છે એની અંદર રક્ષાયેલો ભ્રૂણાગ્રહ જે છે કે જે ભ્રૂણનો મૂળાગ્રહનો ભાગ છે એ મૂળાગ્રહનો ભાગ પહેલાં વૃદ્ધિ પામી અને પહેલાં મૂળ ઉત્પન્ન કરે છે જેને ભ્રૂણ મૂળ તરીકે ઓળખવામાં આવે. મિત્રો અહીંયા આપણે સ્લાઇડની અંદર જોઈએ તો ડિફરન્ટ સ્ટેજીસ મેં તમને દર્શાવેલા છે. એમાં ફર્સ્ટ ફિગર જે છે સીડની છે,
બીજી જે આકૃતિ છે, બીજી આકૃતિ અંદર પાણીના શોષણ પછી સૌ પ્રથમ ઉત્પન્ન થયેલું જે ભ્રૂણ મૂળ છે એ ભ્રૂણ મૂળ જમીનની અંદર સ્થાપિત થઈ અને પહેલું કાર્ય પાણીના શોષણ માટેનું કરે છે. કારણ કે મેઇન જે ફૂડ સોર્સ છે અને જળ વિભાજનથી સામાન્ય રીતે શક્તિ માટેની જરૂર પડે છે, એટલે પાણીના શોષણની પહેલી જરૂરિયાત પૂરી કરવા સર્વપ્રથમ મૂળ ઉત્પન્ન થાય છે. આ જે મૂળ ઉત્પન્ન થયું છે એ અગ્રબાજુએ હવે આવેલા ભ્રૂણાગ્રનો જે ભાગ છે એને સક્રિય બનાવે છે, એને ખોરાક પૂરો પાડે છે, એટલે ભ્રૂણાગ્ર પણ અગ્રીય વૃદ્ધિ ચાલુ કરવાનું શરૂ કરે છે અને એ ભ્રૂણાગ્ર પ્રથમ પર્ણ ઉત્પત્તિ કરવા માટે જવાબદાર છે. સ્ટેજ સીની અંદર આપણે જોઈએ છે તો સી સ્ટેજની અંદર જે ભ્રૂણ મૂળ ઉત્પન્ન થયેલું છે એ ભ્રૂણ મૂળમાંથી પાર્શ્વીય મૂળોની ઉત્પત્તિ મિત્રો અહીંયા શરૂ થઈ જાય છે, જ્યારે ભ્રૂણનો અગ્રભાગ જે છે એ અગ્રભાગ ધીમે ધીમે નિષ્ક્રિય થઈ જાય છે, જેથી કરીને મુખ્ય મૂળતંત્ર સોટીમય ન બનવાને લીધે પાર્શ્વીય મૂળો વધારે ને વધારે ઉત્પન્ન થઈ અને તંતુમય મૂળતંત્રની રચના કરે છે. ઉપરની બાજુએ ભ્રૂણાગ્ર વધારે ને વધારે વૃદ્ધિ પામે છે, કોષ વિભાજનનો તબક્કો અને વૃદ્ધિનો તબક્કો અહીંયા સમવિભાજનથી આગળ જઈ અને પર્ણની રચના કરવા માટે એ પ્રેરાય છે. સમગ્ર બીજની અંદર જે ખોરાક સંગ્રહાયેલો છે તે ખોરાક આ મૂળ દ્વારા શોષાયેલા પાણીની મદદ વડે જળવિભાજનની પ્રક્રિયાથી શક્તિમુક્ત કરી અને વૃદ્ધિ માટેની જરૂરી શક્તિ જે છે એ પ્રથમ પર્ણને આપે છે. આ રીતે સી સ્ટેજ પૂરું થાય પછીના ડી સ્ટેજની અંદર આપ જુઓ તો જમીનના લેયરની બહારની બાજુએ હવે એક નાનકડું પર્ણ ઉત્પન્ન થયેલું આપણને જોવા મળે છે, જે પર્ણ ધીમે ધીમે લીલા રંગનું બને છે અને મૂળતંત્ર વધુ ને વધુ વિકસિત થઈ અને ગુચ્છાદાર મૂળતંત્રની રચના બનાવતું જોવા મળે છે. ફાઇનલ જે સ્ટેજ ઈ છે, ઈ સ્ટેજની અંદર આપ મિત્રો જોઈ શકશો કે અહીંયા પ્રથમ પર્ણ ઉત્પન્ન થઈ ગયેલું જોવા મળે છે, જેમાં મધ્ય શિરાઓ અને એની સાથે સમાંતર શિરાઓ જોવા મળે છે. પર્ણની કિનારી તરંગિત થતી જાય છે, અગ્રભાગ વધારે વૃદ્ધિ પામતા પર્ણ કિના અગ્રભાગ છે પર્ણાગ્ર એ અણીદાર બની જાય છે અને પ્રથમ પર્ણ છે પ્રકાશ સંશ્લેષણ કરી અને ખોરાક બનાવવા માટે પોતે શક્તિમાન હોય છે. એ દરમિયાન સમગ્ર બીજ જે છે એ બીજની અંદર સંગ્રહાયેલો જે સ્ટાર્ચ સ્વરૂપનો ખોરાક છે એ ખોરાક સમગ્ર વનસ્પતિ ઉપયોગ કરી લે છે અને બીજમાંથી સંપૂર્ણપણે ખોરાક હવે વપરાઈ જાય છે, જ્યારે પુખ્ત છોડ અસ્તિત્વમાં આવે છે. હવે છોડ પ્રકાશ સંશ્લેષણ કરી અને ખોરાક બનાવી શકે છે. અહીંયા મિત્રો ખાસ એ નોંધવાનું છે કે જ્યારે બીજનું અંકુરણ થાય છે ત્યારે બીજ જમીનની અંદર રહે છે, જમીનની બહાર આવતું નથી. કેટલાક વનસ્પતિ જે કેટલીક દ્વિદળી છે એમાં મિત્રો આપ જોતા હશો કે બીજનું જ્યારે અંકુરણ થાય ત્યારે આ બીજ પત્રો પણ જમીનની બહાર પેલા ફોતરાઓ સાથે આવી જતા હોય છે, તો આ પ્રકારે જે અંકુરણ થાય એને ઉપરી ભૂમિક કહેવાય. પરંતુ મકાઈનું જે બીજ છે એ મકાઈનું બીજ જમીનની અંદર જ રહે છે, જમીનની બહાર આવતું નથી. ખોરાક વપરાઈ ગયા પછી તે નાશ પામતું હોય છે, એટલે જમીનના લેયરની અંદર રહેવાના કારણે આને અધોભૂમિક પ્રકારનું બીજાંકુરણ તરીકે ઓળખવામાં આવે છે, જે ખાસ કરીને એકદળી વનસ્પતિ છે એની લાક્ષણિકતા છે. એકદળી વનસ્પતિઓ જે છે ગ્રામીણ કુળની એ બધા જ સિંગલ ગ્રેન જે બધા ઘઉં છે, ચોખા, જુવાર, બાજરી આ બધાના બીજ જમીનની અંદર રહે છે, જેથી એ બધા અધોભૂમિક પ્રકારનું બીજાંકુરણ ધરાવે છે. હવે મિત્રો અહીંયા આ જીવનચક્ર જે છે એ જીવનચક્રની અંદર અવસ્થાઓ બંને પ્રકારની બીજાણુજનક જન્યુજનક મેં તમને કહી. હવે છેલ્લે આપણે ઓલ્ટરનેશન ઓફ જનરેશન જોઈ લઈએ કે કઈ રીતે આ મકાઈની અંદર ઓલ્ટરનેશન ઓફ જનરેશન જોવા મળે છે. સામાન્ય રીતે મિત્રો આપણે જ્યારે મકાઈનો છોડ જોઈએ છે ત્યારે મેં સર્વપ્રથમ જે તમને વાત કરી એ જન્યુજનક બીજાણુજનક અવસ્થાની વાત કરી. તો મકાઈનો છોડ જે છે મકાઈનો છોડ મૂળ પ્રકાંડ અને પર્ણ ધરાવે છે અને મૂળ પ્રકાંડ પર્ણ ધરાવતો છોડ એ તેની બીજાણુજનક અવસ્થા છે. એટલે હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે અહીંયા ક્લિયર રહીએ કે ભાઈ બીજાણુજનક અવસ્થા, જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા કઈ રીતે ઉત્પન્ન થશે. તો મૂળ પ્રકાંડ પર્ણ ધરાવતી એ બીજાણુજનક અવસ્થા, એના ઉપર નરપુષ્પ અને માદાપુષ્પ એવા બે પુષ્પ વિન્યાસ ઉત્પન્ન થાય છે. તો મિત્રો આપણે જોયું કે નરપુષ્પ જે છે એ સૌથી ટોચ પર અને માદાપુષ્પો છે એ નીચેના ભાગે ગાંઠ ઉપરથી ઉત્પન્ન થયેલા જોવા મળતા હોય છે. તો નરપુષ્પ વિન્યાસ અને માદાપુષ્પ વિન્યાસ બંનેની અંદર લઘુ બીજાણુ નર પુષ્પ વિન્યાસની અંદર ઉત્પન્ન થશે, જેને આપણે પરાગરજ તરીકે ઓળખાવીએ છીએ, અને મહાબીજાણુ છે તે માદાપુષ્પ વિન્યાસની અંદર, જેને આપણે મકાઈનો કોબ કે ડોડા તરીકે ઓળખાવીએ છીએ. તો બીજાણુજનક અવસ્થા કયા બીજાણુ ઉત્પન્ન કરે છે? લઘુ બીજાણુ અને મહાબીજાણુ એ બંને ઉત્પન્ન થાય છે ત્યાં એની બીજાણુજનક અવસ્થા
પૂરી થાય છે. હવે બીજાણુજનક અવસ્થા ખૂબ લાંબી છે. લાંબી એટલા માટે છે મિત્રો કે જર્મિનેશન અંકુરણ થયા પછી જ્યારે 10 ફૂટ જેટલી ઊંચાઈ છોડ ધારણ કરે અને પરિપક્વ થાય ત્યાં સુધીનો સમયગાળો ઘણો લાંબો હોય એટલે એ અવસ્થા લાંબી છે. અને સ્વતંત્ર છે, સ્વતંત્ર ઇટ મીન્સ કે એ ફોટોસિન્થેસિસ કરે છે, પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક પણ બનાવે છે અને એ ખોરાકનો છેવટે બીજમાં સંગ્રહ પણ કરે છે. એટલો લાંબો સમય સુધી ચાલે એટલે એ બીજાણુજનક અવસ્થા સ્વતંત્ર છે, લાંબી છે અને એ લઘુ બીજાણુ અને મહાબીજાણુ ઉત્પન્ન કરે છે. એ અવસ્થા પૂરી થાય ત્યાર પછી જન્યુજનક અવસ્થા આવે. મિત્રો હવે જન્યુજનક અવસ્થા બંને પેરેલલી ચાલે અથવા તો આગળ પાછળ ચાલી શકે. નર જન્યુજનક અવસ્થા જે છે તે પુષ્પ જ્યારે ખીલે નર પુષ્પ ત્યારે એની પરાગરજમાંથી ઉત્પન્ન થતી પરાગરજ એ પોલિનેશન દ્વારા જ્યારે સ્ટિગમા ઉપર જાય અને ત્યાંનું અંકુરણ થાય અને નલિકા જે બહાર આવે. તમને આરતીબેને સરસ સમજાવ્યું હતું કે પરાગ નલિકા બહાર આવે છે અને પરાગ નલિકા સ્ટાઇલની અંદર દાખલ થઈ અને છેક ઓવરી સુધી આવેલા અંડક સુધી જાય છે તેને કહેવાય નરજન્યુજનક અવસ્થા. એની સાથે સાથે માદા જન્યુજનક અવસ્થા પણ અંડક ઉત્પન્ન કરવાની જવાબદારી લે છે અને એ અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા 4 કોષ કેન્દ્રો બનાવી અને એક એક સેલ કે અંડક તરીકે ઓળખાતું કોષ કેન્દ્ર ત્યાં ધરાવે છે. આ રીતે નરજન્યુજનક અવસ્થા અને માદાજન્યુજનક અવસ્થા એ બંને થોડી આગળ પાછળ મકાઈની અંદર ઉત્પન્ન થાય છે અને પોલિનેશન જે છે પરાગનયન એ પવન દ્વારા થતું જોવા મળે છે. તો મિત્રો અહીંયા આપણે જોયું કે બીજાણુજનક અવસ્થા છે તે દ્વિકીય છે, ટ્વાઇસ એન છે. જ્યારે જન્યુજનક અવસ્થા શરૂ થાય ત્યારે પરાગ રજમાં પણ અર્ધીકરણ થાય છે અને અર્ધીકરણથી 4 કોષ ઉત્પન્ન થાય. એવી રીતે એક જે પરાગરજ હોય છે એટલે કે એક પૂકેસર હોય એ પૂકેસરની અંદર લગભગ એમ કે 2500 જેટલી પરાગરજ આવેલી હોય છે અને એક કોટરની અંદર 2500 જેટલી હોય. એક પુષ્પકની અંદર 3 પૂકેસરો આવેલા હોય અને એવા એક ચમરીની અંદર અસંખ્ય પુષ્પકો આવેલા હોય એટલે લગભગ એમ કે 25,000થી વધારે પરાગરજ એક જ ડાળીની અંદર અથવા તો એક જ સૂકિકા શાખાની અંદર ઉત્પન્ન થતી હોય છે. આવી પાવડરી પરાગરજ પેલા પૂકેસરના છિદ્રમાંથી પરિપક્વ થાય ત્યારે એ છિદ્રમાંથી બહાર આવે અને પવન દ્વારા એની નીચેની તરફ સ્થાપિત થયેલા મકાઈના ડોડામાં એ પરાગ આસન પર આસ્થાપિત થાય. મિત્રો તમે જોતા હશો કે મકાઈનો ડોડો હોય એની ઉપર આપણે જેને સામાન્ય તળપદી ભાષામાં મૂછો કહેતા હોઈએ છીએ તો એ મકાઈની મૂછ નહીં પણ એ બધી જ પરાગ વાહિનીઓ છે. મકાઈના ડોડાની અંદર દરેકે દરેક દાણો જે હરોળમાં ગોઠવાયેલો છે એ દરેકે દરેક દાણો એક બીજાશય છે અને એ બીજાશયમાંથી એ પાતળી નલિકા સ્વરૂપની સિલ્કી પ્રકારની દોરી જેવી રચના મૂછો સ્વરૂપે જે બહાર આવે છે એ દરેક દાણાના એન્ડ સુધી પહોંચેલી હોય છે. અને મિત્રો એ પરાગરજ જ્યારે સ્ટિગમા ઉપર પડે છે અને અંકુરિત થાય ત્યારે દરેકે દરેક દાણાની અંદર આવેલા અંડકને ફલિત કરે છે. આપ મકાઈના ડોડાની અંદર બધાએ જોયું કે દરેકે દરેક દાણો વિકસિત છે, ખોરાક સંગ્રહિત છે. એનો મતલબ એ કે દરેકમાં ફલન ક્રિયા થાય છે. દરેકની પરાગવાહિનીઓ સમૂહમાં બહાર છે પણ ફલન ક્રિયા અંદર સક્સેસફુલી થઈ જાય છે. તો મિત્રો ફલન ક્રિયા થયા પછી બીજનો વિકાસ અને એમ્બ્રિયોના પાર્ટ્સ તમને સમજાવ્યા. આ રીતે મકાઈની અંદર બીજાણુજનક અવસ્થા પૂરી થાય પછી જન્યુજનક અવસ્થા શરૂ થાય અને જન્યુજનક અવસ્થા પૂરી થાય પછી બીજ નિર્માણ થાય અને બીજનું જ્યારે પણ આપણે વાવેતર કરીએ ત્યારે ફરી એનું અંકુરણ થાય ત્યારે એનું જીવનચક્ર પૂરું થયું કહેવાય. અને આ પ્રકારે બીજાણુજનક અવસ્થા, એના પછી જન્યુજનક અવસ્થા અને ફરી બીજાણુજનક અવસ્થા આવે એને ઓલ્ટરનેશન ઓફ જનરેશન કહેવાય. બરાબર, જેને એકાંતર જનન કહી શકાય. કોઈ અવસ્થા ક્યારેય સાથે હોઈ શકે નહીં, 1/1 જ આવે સ્ટેપ બાય સ્ટેપ. તો આ રીતે મકાઈનું જીવનચક્ર મિત્રો ખૂબ જ અગત્યનું પૂરું થાય છે. મારી સાથે અત્રે બંને મિત્રો પધારેલા છે એમાં હું આરતીબેનને વિનંતી કરું કે તેઓ આપની સાથે કંઈક વિચારો શેર કરવા માગે છે. તો પ્લીઝ આરતીબેન. વિદ્યાર્થી મિત્રો, આખો જે ચેપ્ટર તમે ભણ્યા એમાં સૌથી અગત્યનો ભાગ હવે હું તમને કહી રહી છું, જે પરીક્ષા લક્ષી છે અને તમને બધાને એમાં બહુ વધારે પડતો રસ પડશે. તમને જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે, ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન્સ જે ટૂંકનો સ્વરૂપે પૂછાય છે એ તમને આપી દઉં કે જેથી તમને આ ચેપ્ટરની કે આ મકાઈની જે જીવન વૃતાંત લાઈફ હિસ્ટ્રી એની તૈયારી કરવા માટે તમને અનુકૂળ રહે. એટલે એનો પહેલો ક્વેશ્ચન છે કે જે ફૂલ ફોર્મમાં પૂછાય છે, લાઈફ હિસ્ટ્રી ઓફ મેઝ. એટલે જેટલું તમે ભણ્યા એને બરાબર મુદ્દાઓ સ્વરૂપે એકદમ શોર્ટમાં ટૂંકમાં તમે આખી લાઈફ હિસ્ટ્રીને વર્ણવો, મેલ ઇન્ફ્લોરેસન્સથી નર પુષ્પ વિન્યાસથી શરૂ કરી અને સાહેબે ચાવડા સાહેબે જે રીતે કહ્યું એ રીતે સીડ જર્મિનેશન સુધી ત્યાં સુધીનું તમે જે આખું અને ટૂંકમાં વર્ણન એને દરેકે દરેક મુદ્દાનું આપો એની લાઈફ હિસ્ટ્રી અથવા જીવન વૃતાંત થયો.
એના પછી બીજો જે પ્રશ્ન છે પૂછી શકાય કે મેલ ઇન્ફ્લોરસન્સ, મેલ ઇન્ફ્લોરસન્સ નર પુષ્પવિન્યાસ, એનું તમે એની અંદર કયા કયા મુદ્દાઓ આવે છે એની ચર્ચા તમે જે આપણે સ્લાઇડ્સ જોઈ એના પરથી તમને તરત જ ખ્યાલ આવશે કે નર પુષ્પવિન્યાસ વિશે લખવું પડે, પછી નર પુષ્પ વિશે લખવું પડે, એના પુંકેસર વિશે લખવું પડે, અને પરાગનયન, પરાગનયનની પ્રક્રિયા થાય ત્યાં સુધી તમારે લખવું પડે, પોલન ગ્રેન ઉત્પન્ન થાય, પરાગરજ ઉત્પન્ન થાય ત્યાં સુધીનું બધું જે આવશે એ એના મેલ ઇન્ફ્લોરસન્સની અંદર આવશે. હવે ત્રીજો જે પ્રશ્ન છે એ મેઝનો ફિમેલ ઇન્ફ્લોરસન્સ એટલે માદા પુષ્પવિન્યાસ એટલે એને કયા નામે ઓળખાય છે એ લખવાનું, અને એના પછી એની આકૃતિ અને એ બધું આપવાનું, ડાયાગ્રામ આપવાનું, અને ફિમેલ ઇન્ફ્લોરસન્સની અંદર માદા પુષ્પવિન્યાસની અંદર જે માદા પુષ્પો કેવી રીતે ગોઠવાયેલા છે, એમની રચના, એમની ગોઠવણી, એ બધું તમારે બતાવવાનું, અને એના પછી લખવાનું છે દરેકની અંદર એનું ગાયનોશિયમ કે જે એનું કાર્પેલ છે, સ્ત્રી કેસરની રચના વિશે લખવાનું, અંડકની રચના ત્યાં સુધી તમે લખી શકો, અંડકની રચનાનું એક આખો અલગ ક્વેશ્ચન જો પૂછ્યો હોય તો તમે અહીંયા ગાયનોશિયમ સુધી બતાવો, ફિમેલ ફ્લાવરના કાર્પેલ સુધી, સ્ત્રી કેસર સુધી તમે બતાવી શકો, એને કહેવાય મેઝનું ફિમેલ ઇન્ફ્લોરસન્સ. અને એના પછી મેઝ અને મેઝનું મેલ અને ફિમેલ ફ્લાવરનું જો અલગ શોર્ટ ક્વેશ્ચન્સમાં પૂછે તો તમે એને પણ ડિસ્ક્રાઇબ કરી શકો. મેઝનું મેલ ગેમેટોફાઇટ છે એ તમારે શરૂ કરવાનું, જો ક્વેશ્ચન તમને પૂછે કે ડિસ્ક્રાઇબ મેલ ગેમેટોફાઇટ ઇન મેઝ, તો એ તમારે શરૂ કરવું પડશે પોલન ગ્રેઇનથી, બરાબર. એટલે પછી એનું મેઝનું એલેસ, સીડનો એલેસ તમને પૂછી શકે, લાઈફ સાયકલનું આખું પૂછી શકે, અને ઓલ્ટરનેશન ઓફ જનરેશન એટલે શું એ પણ તમને પૂછી શકે. આટલા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ હતા વિદ્યાર્થી મિત્રો, અને આ સાથે આ વ્યાખ્યાનમાળાનું છેલ્લું લેક્ચર એ પરિપૂર્ણ કરીએ છીએ, અને ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. ચાવડા સાહેબને જે કંઈ કહેવું હોય. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આપનો ખૂબ ખૂબ આભાર. નવા વર્ષમાં આપણે બધા જ ફરીથી નવા ટોપિક સાથે ફરી મળીશું. સૌને શુભેચ્છાઓ પરીક્ષાની. થેન્ક યુ વેરી મચ. સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ, સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.